અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ધનપૂજાની જેમ આભૂષણ પૂજા કરી ધનતેરસની ઉજવણી કરી. સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ ભગવાનને 100 કરોડના આભૂષણો અર્પિત કર્યા. મંદિરના સ્વામીગુરુ પ્રિયદાસજીનું માનવું છે કે ધન ભગવાનને આપવાથી દિવ્ય થાય છે અને વધે છે, માટે ધનની સાથે સાથે ઘરેણાની પણ પૂજા કરવામાં આવે. ધનતેરસનો અનોખો મહત્વ છે અને ધનતેરસની અનોખી ઉજવણી અમદાવાદના મણિનગર વિસ્તાર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં આશરે 100 કરોડના જે સોનાના જવેરાત જે છે, હાર છે, આભૂષણો છે, એ ભગવાન શ્રી સ્વામિનારાયણને અર્પિત કરવામાં આવ્યા હતા. આ મુદ્દે અમારી સાથે વાત કરવા માટે સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાનના સાધુ ગુરુ પ્રિયદાસજી છે, તેમની સાથે વાત કરીશું. ગુરુજી, 100 કરોડના સોનાના હાર જવેરાત ભગવાન સ્વામિનારાયણને અર્પિત કરવામાં આવ્યા, શું પરંપરા છે અને કેમ આ વખતે આ અનોખી ઉજવણી કરવામાં આવી? જય શ્રી સ્વામિનારાયણ. સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રીમુક્ત જીવનદાસજી સ્વામી બાપા ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગરની અંદર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના પાવન સાનિધ્યમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ગુજરાતનો અને એમાં સવિશેષ ભારતનો જે સૌથી મોટો તહેવાર એવા જે દીપાવલીના પાવન અવસરે 11 આજે વાઘબારસ અને ધનતેરસ ધન્વંતરીનો પણ આજે જન્મદિવસ, તો આજના પાવન દિવસે જેમ આપશ્રીએ કહ્યું એ પ્રમાણે ખૂબ જ ધનતેરસનું અનેરું મહાત્મ્ય છે અને આજના પાવન દિવસે ભગવાનની ધનથી પૂજા કરવામાં આવે છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે 100 કરોડ કરતા પણ વધારે સુવર્ણ છે, રજત છે, ઝવેરાત વગેરેથી ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું અને આજે જ્યારે આ રીતે ધનની પૂજા કરવામાં આવે છે એનું ખૂબ મહાત્મ્ય છે. તે હરિભક્તોએ પોતાને ત્યાંથી લાવી અને ભગવાનના ચરણે એ ધન સમર્પિત કર્યું હતું અને એ ધન પાછું ભગવાનના ચરણે પ્રસાદીનું થયેલું એ ધન પોતાની પાસે રાખશે, કારણ કે ભગવાને શિક્ષાપત્રીમાં પણ કહેલું છે 59 શ્લોકમાં ભગવાન કહે છે કે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ યસ્ય હરેર યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વ ભવંતે હિ નિર્ગુણા, કે ભગવાનના સંબંધને જે પામે છે એ બધું નિર્ગુણ થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે. તો જ્યાં સુધી જે ધન છે, ધન ધર્મને અર્થે અર્થાત કે ભગવાનને અર્થે જો ન વપરાય ત્યાં સુધી એ ધન ધન નથી, પણ ભગવાનના અર્થે જ્યારે ભગવાનના ચરણે સમર્પિત કરીએ ત્યારે ધન પણ પવિત્ર બની જાય છે, દિવ્ય બની જાય છે. તો આજના પાવન દિવસે ભગવાનના ચરણે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભગવાનને સુવર્ણ પુષ્પોથી અભિષેક કરી અને તે હરિભક્તોએ આભૂષણ ભગવાનના ચરણે ધરીને પોતાની ભક્તિ સમર્પિત કરી હતી. એક સવાલ બીજો પણ થાય ગુરુજી, કે આ પ્રકારનું આયોજન શું પહેલી વખત હતું કે અગાઉ પણ આ પ્રકારના આયોજન દેશ વિદેશમાં કરવામાં આવ્યા છે? જી, આ પહેલા જ્યારે અમારા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા મનુષ્ય રૂપે દર્શન દાન દેતા હતા ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યારે એમના 50 વર્ષ થયા ત્યારે તે હરિભક્તોએ સાથે મળીને સુવર્ણ જયંતિ ઉજવી હતી, સુવર્ણ તુલા કરી હતી અને એ જે ધન એકત્ર થયું હતું એ ધન સમાજને માટે, સમાજમાંથી આવેલું જે ધન હતું એ સમાજના તે શિક્ષણ માટે, સામાજિક ઉત્થાનને માટે, વિકાસને અર્થે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ એ ધનને પાછું સમાજમાં જ અર્પણ કર્યું હતું. ત્યાર પછી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ કે જેઓ અત્યારે દર્શનદાન આપી રહ્યા છે, વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા રાષ્ટ્રમાં ગાર્ડન સ્ટેટ તરીકે ગણાતા ન્યૂજર્સીમાં સિકોકસમાં જ્યારે 2001 સાલમાં મંદિર જ્યારે રચ્યું ત્યારે તે વખતે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે ભગવાનને 780 કિલો સુવર્ણથી ભગવાનની તુલાવિધિ કરી અને ભગવાનને મંદિરમાં બિરાજમાન કર્યા હતા, મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. સંદેશ શું આપવાનો પ્રયાસ છે આ પ્રકારનું જે આયોજન છે એનાથી સંદેશો શું આપવાનો પ્રયાસ છે, શું કહેવા માંગો છો? સંદેશો એ જ કે ભગવાનને આગળ જે વાત કરી એ પ્રમાણે કે
ધન જ્યાં સુધી ધર્મમાં વપરાય નહીં, અર્થાત કે ભગવાનના ચરણે ન વપરાય ત્યાં સુધી એ ધન ધન નથી હોતું, પણ જ્યારે ભગવાનના ચરણે ધન અર્પણ કરીએ ત્યારે ધન પણ ભગવાનના સંબંધને કારણે એ દિવ્ય થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય છે, અલૌકિક થઈ જાય છે, એવો સંદેશો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપવા માંગે છે. ગુરુજી ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સહન છે અમારી સાથે વાત કરી રહ્યા હતા, તેમણે સ્પષ્ટ વાત કરી કે આ પ્રકારનો કાર્યક્રમ એટલે આયોજિત કરવામાં આવ્યો છે તેનાથી સંદેશ આપવાનો પ્રયાસ છે કે ધન જે છે એ ભગવાનને અર્પિત કરવામાં આવે ને ભગવાનને અર્પિત કર્યા બાદ એ ધન છે એ પણ દિવ્ય થઈ જાય છે. તો આ એક અનોખો પ્રેમ એકતા ને જોડનારો સંદેશ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આપવાનો પ્રયાસ જે છે એ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન શૈલેષ બગડાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.